નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુન્સરમાં તમારું સ્વાગત છે. આપણે આગળના વિડીયામાં જોયેલું કે શર્ટમાંથી આપણે નાની બેબીનું ટોપ બનાવતા કટિંગ શીખવાડેલું. આજે હું તમને સિલાઈ શીખવાડીશ. તો મેં આગળનો પાર્ટ લીધો છે. આપણે આ ગાજ બટન પટ્ટીવાળો ભાગ છે શર્ટનો. તો પહેલાં આપણે આ રીતના પટ્ટી થોડી ખુલ્લી રાખી, બાકી આપણે પટ્ટીમાં આ રીતના સિલાઈ લગાવી લેવાની. આ પટ્ટી જોઈન્ટ થઈ જાય. આ રીતે આપણો આગળનો ફ્રન્ટ છે. આ રીતના આપણે આગળના પાર્ટમાં સિલાઈ લગાવી લીધી છે. આ રીતના મેં ગળાપટ્ટી કટ કરેલી છે. ઘણા બધા વિડીયામાં મેં બતાવેલું છે કે આ રીતના તમારે કેવી રીતના ગળાપટ્ટી કટ કરવાની. આ રીતના મેં જે માપ છે એ પ્રમાણે જ કટ કરેલી છે. તો પહેલાં આપણે આ રીતના પટ્ટીને ફોલ્ડ કરવાની છે. આ રીતના આપણે પહેલાં પટ્ટીમાં થોડું તમને બતાવી દઉં, એ રીતના તમારે ફોલ્ડ કરી લેવાની છે. આ રીતના આપણે એક સાઈડથી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે. તો હું પટ્ટી ફોલ્ડ કરી લઉં છું. આ રીતના મેં પટ્ટી ફોલ્ડ કરી લીધી છે ગળા પટ્ટીમાં. હવે આપણે આ રીતના ફિનિશિંગ લેવાનું છે ગળાનું. તો અહીંથી આપણે આ સીધો પાર્ટ છે ને, આપણી પટ્ટી ઉલટી સાઈડ હોવી જોઈએ. એ રીતના આપણે જેમ આપણું ગોળ ગળું છે એ રીતના આપણે સિલાઈ લેવાની છે. આપણે સિલાઈ લાગી ગઈ છે. વચ્ચેથી આપણે કટ કરી લેવાનું. બધી જગ્યાએ આપણે આ રીતના કાતરની મદદથી કટ લગાવી લેવાના છે. તો આ રીતના હું કટ લગાવી લઉં છું. આ રીતના મેં બધી જગ્યાએ કટ લગાવી લીધા છે. હવે આપણે આ રીતના ગળા પટ્ટી રાખી ફિનિશિંગ આવી જાય. જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતના તમારે ધારની સિલાઈ લગાવવાની છે. પટ્ટીને આ રીતના ફોલ્ડ કરતી જવાની અને સિલાઈ લગાવતી જવાની. આપણે ધારની સિલાઈ લાગી ગઈ છે. આપણું ગળાનું ફિનિશિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ રીતના પટ્ટી છે એટલે બીજી આપણે આ રીતના સિલાઈ લગાવવાથી સરસ આપણી જે પટ્ટી છે બેસી જાય. તો આ રીતના એક પ્રેશર ફૂટની જગ્યા રાખી અને બીજી સિલાઈ આ રીતના લગાવવાની છે. આ રીતનું આપણું આગળના ફ્રન્ટનું ફિનિશિંગ ગળાનું આવી ગયું છે. એ જ રીતના તમારે પાછળના ભાગે ગળાનું ફિનિશિંગ લઈ લેવાનું છે. તો હું લઈ લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના આપણે પાછળના ગળાનું પણ ફિનિશિંગ લેવાઈ ગયું છે. આ આગળનું ગળું છે. હવે આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો આ સીધો પાર્ટ રાખ્યો મેં, પાછળનો ભાગ છે ને આપણો આ આગળનો પાર્ટ છે ને ઉલટી સાઈડ. આ રીતના રાખીને આપણે શોલ્ડર જોઈન્ટ કરવાના છે. બંનેના
આ રીતના આપણા ટોપના શોલ્ડર જોઈન્ટ થઈ ગયા છે. હવે આપણે આ જે આપણો મૂંઢાકાર છે એનું ફિનિશિંગ લેવાનું છે. તો મેં આ એક ઉરેપ પટ્ટી કટ કરેલી છે 1 ઇંચની, અને પહોળાઈ આપણી જેટલી ગોલાઈ છે એટલી લેવાની છે. તો આ રીતના ઉરેપ પટ્ટી કેમ કરવી એની વિડીયો મેં અપલોડ કરેલા છે, તો તમે ન જોઈએ તો જરૂર જોઈ લેજો. હવે આપણે આ રીતના ઉરેપ પટ્ટીને રાખી દેવાની છે. આ સીધો પાર્ટ છે અને ઉરેપ પટ્ટી આપણી પણ સીધી હોવી જોઈએ. તો એક તમને ઊંઢાકારમાં જે શેપ બતાવું છું એમ આપણે બીજી સાઈડે પણ તમારે ફિનિશિંગ લઈ લેવાનું છે. તો હું પહેલાં તમને એક બતાવી દઉં. આ રીતના નીચે મેં પટ્ટી રાખી છે, ઉપર આપણું ટોપ છે. આમ આપણે પાઇપિંગ જેવું સ્લીવલેસ બાયનું બનાવવાનું છે, કે પાઇપિંગ આવશે. આમાં તમે બીજો કલર પણ પાઇપિંગમાં યુઝ કરી શકો. આ રીતના મેં ગોલાઈમાં સિલાઈ લઈ લીધી છે. હવે આપણે જે આ પટ્ટી છે એને આ રીતના ફોલ્ડ કરી એક વખત ને બીજી વખત ફોલ્ડ કરીને જે સિલાઈ છે એની ઉપર આપણે પાઇપિંગ બનાવતી જવાની છે. રેડીમેડ આપણે ટોપ આવે છે એમાં પાઇપિંગ હોય છે, એ રીતનું તમારે ફિનિશિંગ આવતું જશે. આ રીતના તમે કુર્તીમાં પણ પાઇપિંગ લગાવી શકો. પાઇપિંગ એક સરખી રાખવાની તો સરસ લાગે. એ રીતના ફિનિશિંગ લેવાની. ઉરેપ પટ્ટી હશે એટલા માટે તમારે ઇઝીલી તમારે ગોલાઈમાં આ રીતની પાઇપિંગ લાગીને તૈયાર થઈ જશે. સીધી પટ્ટી નહીં કટ કરવાની, હંમેશા ઉરેપ પટ્ટી જ કટ કરવાની ગોલાઈની મૂંઢાકારમાં પાઇપિંગ લેવા માટે. જે રીતના હું વિડીયામાં બતાવું છું એની પ્રેક્ટિસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો. આ રીતના આપણે એક મૂંઢાકારમાં ફિનિશિંગ આવી ગયું છે. તો બીજી સાઈડ આપણે આવી રીતના ફિનિશિંગ લેવાનું છે, તો લઈ લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના મેં બંને સાઈડ ફિનિશિંગ લઈ લીધું છે મૂંઢાકારમાં. હવે આપણે એક સાઈડ ફિટિંગ લઈ લેવાનું છે, પછી આપણે નીચેની ઝૂલ લગાવવાની છે. તો એક સાઈડ ફિટિંગ કેમ લેવું તમને બતાવી દઉં. આ રીતના મૂંઢાકારમાં તમારે જોઈએ તે પ્રમાણે તમારે ટોપનું ફિટિંગ લઈ લેવાનું છે. આ રીતના આપણે એક સાઈડ ફિટિંગ લઈ લેવાનું છે. એક સાઈડ મેં ફિટિંગ લઈ લીધું છે. હવે આપણે નીચેના પાર્ટમાં ઝૂલ લગાવવાની છે. તો મેં ઝૂલનું કાપડ કટ કરેલું આગળના વિડીયામાં બતાવેલું એને આ રીતના મેં સાંધા લગાવીને એક પટ્ટી બનાવી લીધી છે. હવે આપણે નીચેના પાર્ટમાં ઝૂલ લગાવવાની છે, તો આ રીતના નીચે થોડું સિલાઈ માટેનું છોડી દેવાનું. પછી આપણે ચપટી લેતી જવાની છે. મેં આ ડબલ કાપડ રાખેલું છે, આમાં તમે નાના મોટી પણ ઝૂલ બનાવી શકો. મારે એની આમાં 1 ઇંચની બનાવવાની છે, તો મેં 1 ઇંચનું ડબલ એટલે 2.5 ઇંચ લીધું છે કાપડ. તો એ રીતના તમારે આ રીતના ચપટી લેતી જવાની છે ને નીચે આપણે ઝૂલ બનાવતી જવાની છે. જે રીતના હું વિડીયામાં બતાવું છું એ રીતના તમારે ચપટી લેવાની છે. આ રીતના આપણે ઝૂલ બનશે, એવી રીતના આપણે ફરતી ઝૂલ બનાવી લેવાની છે. તો હું ફરતી ઝૂલ બનાવી લઉં છું. તમે જોઈ શકો છો આ રીતના આપણે સરસ મજાની આખામાં ઝૂલ લગાવી મેં ધાર સિલાઈ લગાવી લીધી છે. આ રીતના ફિનિશિંગ સરસ આવી ગયું છે. એ રીતના ઝૂલ તમારે લગાવી લેવાની છે. હવે આપણે સાઈડમાં એક સાઈડ ફિટિંગ બાકી છે,
તો આ રીતના આપણે ફિટિંગ લઈ લેવાનું છે. તો આપણું ટોપ બનીને ફેન્સી તૈયાર થઈ જશે. તો આ રીતના હું ફિટિંગ લઈ લઉં છું. તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું. આ રીતના તમારે બેબી માટેનું ફ્રોક કહો અથવા ટોપ કહો તો બનાવી શકો. પેટર્નવાળું શર્ટમાંથી આપણે જે બનાવ્યું એ રીતના તમે જરૂર ટ્રાય કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયા લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.